नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। નમસ્તે વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? શ્રી તક્ષશિલા શિક્ષણ સંકુલ દ્વારા આયોજિત ઓનલાઈન અભ્યાસક્રમ શ્રેણીમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રો તેમજ વાલી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 2 વિષય કમ્પ્યુટર વિશે આજે અભ્યાસ કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કમ્પ્યુટરનો પાઠ 3નો અભ્યાસ ચાલુ હતો, બરાબર ને? એમાં આપણે વિડીયોમાં, ભાગ 1ના વિડીયોમાં આપણે કમ્પ્યુટરના ભાગો વિશે અભ્યાસ કર્યો હતો. તો મોનિટર, સીપીયુ, કીબોર્ડ, સ્પીકર, માઉસ, પ્રિન્ટર આ કમ્પ્યુટરના ભાગ છે. એમાં સૌથી પહેલો ભાગ મોનિટર વિશે અભ્યાસ કર્યો હતો કે ટીવીના પડદા જેવા દેખાતા ભાગને મોનિટર કહેવામાં આવે છે. કીબોર્ડ દ્વારા તમે જે કાંઈ પણ ટાઈપ કરો છો તે મોનિટર પર દેખાય છે. તે સિવાય તમે કાર્ટૂન ફિલ્મ અને ચલચિત્ર પણ મોનિટર પર જોઈ શકો છો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? પછી આગળ આપણે કીબોર્ડ વિશે પણ અભ્યાસ કરી દીધો છે, બરાબર ને? લખવા માટે કીબોર્ડનો ઉપયોગ થાય છે. કીબોર્ડ પર ઘણી બધી કી હોય છે. એથી ઝેડ સુધીના અક્ષરને લેટર કી કહે છે. 1 થી 0 સુધીના, 0 થી 9 સુધીના કીને નંબર કી કહે છે. નંબર કી કીબોર્ડમાં 2 જગ્યાએ છે. તો અક્ષરો કે શબ્દો લખવા માટે લેટર કીનો ઉપયોગ થાય છે. અંક લખવા માટે નંબર કીનો ઉપયોગ થાય છે. પછી તમારા કીબોર્ડની અંદર સૌથી લાંબી કી છે, જેને સ્પેસબાર કી કહેવામાં આવે છે. સ્પેસબાર કીની મદદથી તમે 2 અક્ષર કે શબ્દ વચ્ચે જગ્યા છોડી શકો છો, બરાબર ને? આપણે વિડીયો પહેલા ભાગમાં જોઈ ગયા વિડીયોના, બરાબર ને? પછી એન્ટર કી, તો તમારા મોનિટરની અંદર એક લીટી લઘુક ચબુક કરે છે અને એને કર્સર કહે છે. આ કર્સરને નવી લીટી ઉપર લાવવા માટે એન્ટર કીનો ઉપયોગ થાય છે, બરાબર? પછી કેપ્સલોક કી અને શિફ્ટ કીની મદદથી તમે કેપિટલ અક્ષરો ટાઈપ કરી શકો છો. કર્સર કી, 4 તીરવાળી કીને કર્સર કી કહે છે, બરાબર? કર્સર એક લીટી ઉપર લઈ જાય છે, કર્સરને કર્સર કી એક લીટી નીચે લાવે છે. લીટી પર ડાબી બાજુ અથવા જમણી બાજુ કર્સરને ખસેડે છે, બરાબર? બેકસ્પેસ કી અને ડિલીટ કી, બેકસ્પેસ કી અને ડિલીટ કી, આ 2 કીની મદદથી તમે જે કાંઈ પણ ટાઈપ કર્યું હોય તે ભૂસી શકો છો, બરાબર ને? તો આજે આપણે ભાગ 2માં માઉસ વિશે અભ્યાસ કરવાના છીએ. આ તમને મેં આગળ સમજાવ્યું એ થોડું તમને યાદ આવે, બરાબર ને? એટલા માટે થોડું સમજાવી દીધું છે. તો આજના ભાગ 2માં આપણે માઉસ વિશે અભ્યાસ કરવાના છીએ. માઉસ પર 2 કે 3 બટન હોય છે. માઉસ પર કેટલા બટન હોય છે? 2 કે 3, બરાબર ને? તેને માઉસ પેડ પર રાખી સરખાવવામાં આવે છે. માઉસની નીચે પૂંઠું, એવી ગાદી જે હોય તેને માઉસ પેડ તરીકે ઓળખવામાં આવે છે. અને માઉસને માઉસ પેડ પર રાખીને જ સરખાવવું, એટલે ખસેડવું, ઉપર નીચે જમણી બાજુ ડાબી બાજુ ખસેડીએ છીએ એને સરખાવ્યું કહેવાય, બરાબર ને? તો માઉસને માઉસ પેડ પર રાખી સરખાવવામાં આવે છે. નીચે દર્શાવ્યા પ્રમાણે માઉસને બરાબર પકડો. આપણે માઉસ પકડવાની રીત તમને સમજાવી દીધી છે, પરંતુ ફરીથી આપણે જોઈ લઈએ. આ જે પહેલી 2 આંગળી છે એ માઉસના બટન પર રહે છે. પહેલી જે આંગળી છે એ માઉસના ડાબા બટન પર રહે છે. બીજી આંગળી માઉસના જમણા બટન પર રહે છે. અંગૂઠો અને આ છેલ્લી 2 આંગળી વડે આપણે માઉસના સાઈડના ભાગો પકડવાના રહે છે, જે આપણને અહીંયા ચિત્રમાં દર્શાવ્યું છે તે પ્રમાણે. ખરું ને વિદ્યાર્થી મિત્રો? શાળા શરૂ હતી ત્યારે મેં તમને તે સમજાવ્યું હતું, બરાબર ને? તો આ રીતે માઉસ પકડવામાં આવે છે, બરાબર? માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. માઉસ એ શાના માટેનું સાધન છે? નિદર્શન માટેનું. આ વસ્તુ, આ ખાલી જગ્યા અથવા તો એક શબ્દમાં જવાબ એમાં પૂછાઈ શકે છે. તો ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે. તો કયું નિદર્શન માટેનું સાધન છે? માઉસ, બરાબર વિદ્યાર્થી મિત્રો? આગળ, મોનિટર પર કોઈ વસ્તુ કે જગ્યાનો નિર્દેશ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. માઉસ પોઇન્ટર પર આપણે કોઈ મોનિટર પર કોઈ પણ વસ્તુ આપણે સિલેક્ટ કરવી છે, જોવી છે, તો એ જગ્યાનો નિર્દેશ કરવા માટે શેનો ઉપયોગ થાય છે? માઉસનો, બરાબર? માઉસ મોનિટર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ તેનો ઉપયોગ થાય છે.
મોનિટર માં એક જગ્યાએ થી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસ નો ઉપયોગ થાય છે. માઉસ નો ઉપયોગ ચિત્ર દોરવા તથા રમત રમવા માટે પણ થાય છે. ચિત્રો દોરવા એટલે કે પેઇન્ટમાં પણ માઉસનો ઉપયોગ થાય છે અને રમતો એટલે કે ગેમ રમવા માટે. લોકડાઉન દરમિયાન તમે તમારા ઘરે કમ્પ્યુટર હોય તો તમે તેમાં ગેમ રમતા હશો ત્યારે પણ તમે માઉસનો ઉપયોગ કરતા હશો, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો માઉસનો ઉપયોગ ચિત્ર દોરવા માટે, રમતો રમવા માટે થાય છે, પછી કોઈ જગ્યાનો નિર્દેશ કરવા માટે થાય છે, મોનિટર પર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ મોનિટરનો ઉપયોગ થાય છે, સોરી માઉસનો. પછી માઉસ એ નિદર્શન માટેનું સાધન છે. માઉસને માઉસ પેડ પર રાખવામાં આવે છે. માઉસ પર બે કે ત્રણ બટન હોય છે. તો તમારા આ માઉસમાં ભાગમાંથી બે કે ત્રણ પ્રશ્નો અથવા ખાલી જગ્યા નીકળી શકે. એક તો માઉસ પર બે કે ત્રણ બટન હોય છે, તો ખાલી જગ્યામાં પૂછાય ખાલી જગ્યા પર બે કે ત્રણ બટન હોય છે તો કયો જવાબ આવશે? માઉસ. પછી માઉસને ખાલી જગ્યા પર રાખવામાં આવે છે, તો શેના પર રાખવામાં આવે છે? માઉસ પેડ. બરાબર, ખાલી જગ્યાએ નિદર્શન માટેનું સાધન છે, તો કોણ છે નિદર્શન માટેનું સાધન? માઉસ. બરાબર, તો આ બે કે ત્રણ ખાલી જગ્યા અથવા પ્રશ્નો તમારા પેપરની અંદર પૂછાઈ શકે છે માઉસના ભાગમાંથી. બરાબર ને? આગળ સીપીયુ, કમ્પ્યુટરનો આગળનો ભાગ છે સીપીયુ. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો કમ્પ્યુટરની સાથે સાથેના મોટા બોક્સ જેવા ભાગને સીપીયુ કહે છે. બરાબર, તમારા મોનિટર હોય એમાં આવું ઊભું બોક્સ જેવું હોય છે. બરાબર, લગભગ દરેક કમ્પ્યુટરમાં સીપીયુ બોક્સ હોય ને હોય. સીપીયુ બોક્સ વગર કમ્પ્યુટરના કોઈ પણ ભાગનો ઉપયોગ શક્ય નથી. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ સીપીયુ બોક્સ છે એ કમ્પ્યુટરનો ખૂબ જ મહત્વનો ભાગ છે. તે કમ્પ્યુટરને ચલાવે છે, તે કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. હવે તમને કમ્પ્યુટરના આ સીપીયુ બોક્સ સીપીયુમાં ભાગમાંથી આ પ્રશ્ન પૂછાઈ શકે છે કે ખાલી જગ્યા કમ્પ્યુટરનું મગજ છે અથવા તો ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહેવાય છે. તો સીપીયુને કોને વિદ્યાર્થી મિત્રો? સીપીયુને. બરાબર, તો આ એક ખાલી જગ્યા પૂછાઈ શકે છે કમ્પ્યુટરના આ સીપીયુના ભાગમાંથી. બરાબર, અને સીપીયુ છે ખૂબ જ મહત્વનો. કમ્પ્યુટરનો કેવો ભાગ છે? ખૂબ જ મહત્વનો, કારણ કે કમ્પ્યુટરના દરેક ભાગને સીપીયુ બોક્સ સાથે જોડાયેલા હોય છે અને દરેક ભાગને કામ કરવાની સૂચના સીપીયુ બોક્સ આપે છે. બરાબર, ચલો આગળ. પ્રિન્ટર, કમ્પ્યુટરનો કયો ભાગ છે? આ પ્રિન્ટર. આને પ્રિન્ટર કહેવાય, આ જે સાધન દેખાય છે એને પ્રિન્ટર કહેવાય છે. કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. અહીંયા જો આ પેપર દેખાય છે ને તમને, અહીંયાથી આ કોરા પેપર છે, પછી તમે કમ્પ્યુટરની અંદર જે પણ લખ્યું છે, ચિત્રો દોર્યા છે એને કાગળ પર લેવા છે, તો તમે એને સિલેક્ટ કરી અને પ્રિન્ટ ઉપર ક્લિક કરો એટલે એ તમે જે છાપ્યું છે કમ્પ્યુટરમાં લખ્યું છે એ કાગળ ઉપર છપાય અને બહાર આવે છે. બરાબર ને? તો તમને આમાંથી પ્રશ્ન અથવા તો ખાલી જગ્યા પૂછાય કે કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો શેનો, કયા ભાગનો ઉપયોગ થાય છે? પ્રિન્ટરનો. બરાબર ને? તમે કીબોર્ડ દ્વારા જે કંઈ પણ ટાઈપ કરો તે પ્રિન્ટર છાપે છે, તે ચિત્રો પણ છાપે છે. તમે કીબોર્ડ વડે એબીસીડી લખી હોય, કોઈ નાની કવિતા લખી હોય, વાર્તા લખી હોય, કોઈ સરસ મજાનું ચિત્ર દોર્યું હોય અને આ બધું આપણે કાગળ ઉપર છાપવું હોય તો આ પ્રિન્ટરનો ઉપયોગ થાય છે. આગળ સ્પીકર, કયો ભાગ છે? સ્પીકર. આ જે દેખાય છે તમને આ સ્પીકર છે. તો સ્પીકરનું તો તમને બધાને જ ખબર હશે કે સંગીત સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરીએ છીએ. બરાબર ને? આપણે શાળામાં પ્રાર્થના ગઈએ છીએ તો દરેક ક્લાસમાં એક જ સરખી પ્રાર્થના આપણે સાંભળીએ છીએ, ખરું ને? તો એ શાના મદદથી શક્ય છે? સ્પીકરની મદદથી. એ સિવાય તમારા ઘણા વિદ્યાર્થીઓ મિત્રોના ઘરે પણ સ્પીકર હશે, પછી તમે નવરાત્રિમાં જોતા હશો લગ્ન પ્રસંગે પણ મોટા અવાજથી આપણે કોઈ ગરબા ભજન કીર્તન સાંભળવું હોય તો એના માટે સ્પીકર જેવા સાધનનો ઉપયોગ થાય
છે તો આ છે કમ્પ્યુટરના ભાગના ઉપયોગો બરાબર ને અને આ છે કમ્પ્યુટરના ભાગો બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમને દરેક વિદ્યાર્થી મિત્રોને કમ્પ્યુટરના ભાગ વિશે પણ સમજણ પડી ગઈ છે અને તેનો તે ભાગનો શું ઉપયોગ થાય છે એ વિશે પણ તમને બધાને સમજણ પડી ગઈ હશે ખરું ને વિદ્યાર્થી મિત્રો તો આપણે આગળ સ્વાધ્યાય જોઈશું તો દરેક વિદ્યાર્થી મિત્રો પેન્સિલ રબર પોતાની સાથે રાખે ખરું ને વિદ્યાર્થી મિત્રો જેથી કરી આપણે અત્યારે સ્વાધ્યાય પોથીમાં સર્વ જવાબો લખાઈશું તે જોઈ અને તમારે તમારી નોટબુકમાં લખવાનું રહેશે બરાબર ને વિદ્યાર્થી મિત્રો અને આપણે કમ્પ્યુટરની પરીક્ષા પણ આવશે છેલ્લી પરીક્ષામાં બરાબર ને તો આપણને જવાબો આવડવા જરૂરી છે ચલો પ્રશ્ન એક કૌંસમાં આપેલા શબ્દોની મદદથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીંયા આગળને આપણને અહીંયા કૌંસ આપ્યો છે એમાં બધા જવાબો આપ્યા છે તો એ જવાબો આપણે આ ખાલી જગ્યાની અંદર લખવાના છે બરાબર તો પહેલું ખાલી જગ્યા નંબર એક અક્ષરો કે શબ્દો વચ્ચે જગ્યા છોડવા ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે આપણે કીબોર્ડના ભાગ વિશે સમજતા હતા ત્યારે મેં તમને કી સમજાવી હતી બરાબર ને તો અક્ષર અને શબ્દો વચ્ચે જગ્યા છોડવા તો તમારા કીબોર્ડની અંદર સૌથી લાંબી જે કી આપેલી છે જેને સ્પેસબાર કી કહે છે તો સ્પેસબાર કીની મદદથી અક્ષર અને શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે સ્પેસબાર કીનો ઉપયોગ થાય છે તો અહીંયા આપણે લખીશું સ્પેસબાર કી બરાબર વિદ્યાર્થી મિત્રો આગળ ખાલી જગ્યા બે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહે છે તો આ જવાબમાંથી સૌથી પહેલાં આપ્યું છે સીપીયુ તો સીપીયુને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે તો જવાબમાં લખીશું આપણે સીપીયુ ખાલી જગ્યા નંબર ત્રણ ખાલી જગ્યા શબ્દો અને ચિત્રો છાપે છે તો છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે શેનો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો પ્રિન્ટર તો અહીંયા જવાબમાં લખીશું આપણે પ્રિન્ટર આગળ ખાલી જગ્યા ચાર એરો ધરાવતી કીને ખાલી જગ્યા કહે છે એરો એટલે તીર તીર ધરાવતી કીને કઈ કી કહેવાય વિદ્યાર્થી મિત્રો કર્સર કી ચાર તીરવાળી તમારા કીબોર્ડની અંદર કી છે ને ચાર તીરવાળી એને કર્સર કી કહેવામાં આવે છે તો અહીંયા ચોથા જવાબમાં લખીશું આપણે કર્સર કી પાંચમી ખાલી જગ્યા ખાલી જગ્યા પર લેટર કી તથા નંબર કી હોય છે તો કયા સાધન ઉપર કી હોય છે કયા ભાગ ઉપર કીબોર્ડ ઉપર ખરું ને વિદ્યાર્થી મિત્રો લેટર કી અને નંબર કી લેટર એટલે એબીસીડી વાળા અક્ષરવાળી કી બરાબર ને નંબર એટલે 1-0 થી 9 સુધીની બરાબર ને તો આ બધી કી શેના ઉપર હોય છે કીબોર્ડ ઉપર તો અહીંયા જવાબમાં લખીશું આપણે કીબોર્ડ ખાલી જગ્યા છ સંગીત સાંભળવા ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો આપણે પાઠમાં જોઈ ગયા ને સંગીત સાંભળવા કયા સાધન કયા ભાગનો ઉપયોગ થાય છે સ્પીકરનો તો અહીંયા લખીશું આપણે સ્પીકર છઠ્ઠા જવાબમાં શું લખીશું સ્પીકર બરાબર ખાલી જગ્યા સાત ખાલી જગ્યા એ નિદર્શન માટેનું સાધન છે બરાબર આપણે માઉસના ભાગો જોયા ત્યારે મેં તમને આ પ્રશ્ન આ ખાલી જગ્યા કીધેલી બરાબર ને તો માઉસ નિદર્શન માટેનું કયું સાધન છે માઉસ તો અહીંયા સાતમા જવાબમાં લખીશું આપણે માઉસ સાતમા જવાબમાં આવશે માઉસ આગળ આઠ કીબોર્ડ દ્વારા તમે જે કંઈ પણ ટાઈપ કરો છો તે ખાલી જગ્યા પર દેખાય છે આપણે કીબોર્ડ દ્વારા જે કંઈ પણ ટાઈપ કરીએ છીએ તે શેના પર દેખાય છે વિદ્યાર્થી મિત્રો મોનિટર ઉપર જોઈ શકીએ છીએ શેના ઉપર જોઈ શકીએ છીએ મોનિટર તો અહીંયા જવાબમાં લખીશું આપણે મોનિટર ખાલી જગ્યા નવ નવી લીટી પર જવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે
નવી પર જવા માટે કઈ કી નો ઉપયોગ થાય છે વિદ્યાર્થી મિત્રો? એન્ટર કી. કઈ કી નો ઉપયોગ થાય છે? એન્ટર. અહીંયા લખીશું એન્ટર, ખાલી જગ્યા 10. કેપિટલમાં અક્ષરો ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ આપણને આપ્યું છે શિફ્ટ કી. કઈ કી આપી છે અહીંયા? શિફ્ટ કી. બે કી આપેલી હોય છે, બરાબર ને? કેપ્સલોક કી અને શિફ્ટ કી. અહીંયા આપણને જવાબમાં શિફ્ટ કી આપી છે એટલે અહીંયા આપણે લખીશું શિફ્ટ, બરાબર. 11 નંબર, ખાલી જગ્યા 11. તમે જે કાંઈ ટાઈપ કર્યું તે ભૂસવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે. તો અહીંયા આગળ ડિલીટ કી આપી છે તો અહીંયા આપણે જવાબમાં લખીશું ડિલીટ કી. ખાલી જગ્યા 12. કમ્પ્યુટરનો ખાલી જગ્યામાં ઉપયોગ થાય છે તો શાળામાં. અહીંયા કૌંસમાં લખ્યું છે ને શાળામાં. શાળાઓ કોણ કરે છે? શાળાઓ. તો જવાબમાં લખીશું અહીંયા શાળાઓ. ચલો આગળ પ્રશ્ન 2. વાક્ય ખરું હોય તો તેની સામે ખરાની નિશાની અને ખોટું હોય તો ખોટાની નિશાની કરો. ખરા ખોટા, બરાબર ને? તો અહીંયા આગળ સાચા ખોટાની નિશાની આપણે આ કૌંસમાં કરવાની છે. દરેક વિદ્યાર્થી મિત્રો અહીંયા ન કરે પૂરી જગ્યામાં. અહીંયા આપણને ખરા ખોટા કરવા માટે અહીંયા આગળ જગ્યા આપેલી જ છે, બરાબર ને? તો પહેલું ખરું ખોટું. ઘરમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. તો આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? ખોટું. ઘણાના ઘરમાં કમ્પ્યુટર હશે અને ઉપયોગ પણ થતો જ હશે, બરાબર ને? તો આ વાક્ય કેવું છે? ખોટું. ખરું ખોટું. બીજું, ઓફિસમાં કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. આ વાક્ય કેવું છે વિદ્યાર્થી મિત્રો? સાચું. કારણ કે લગભગ દરેક ઓફિસમાં અત્યારે કમ્પ્યુટરથી જ કામ થાય છે. 3 નંબર, કમ્પ્યુટરનો ઉપયોગ રમતો રમવા માટે થતો નથી. તો આ વાક્ય કેવું છે? ખોટું. કમ્પ્યુટરમાં આપણે રમતો એટલે કે ગેમો રમી શકીએ છીએ. 4. હોસ્પિટલમાં કમ્પ્યુટરનો ઉપયોગ થતો નથી. આ વાક્ય પણ કેવું છે? ખોટું. કારણ કે હોસ્પિટલમાં પણ કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે. 5. કમ્પ્યુટરનો ઉપયોગ ચલચિત્ર જોવા માટે થાય છે. આ વાક્ય કેવું છે? સાચું. ચલચિત્ર એટલે પિક્ચર. આપણે કમ્પ્યુટરની મદદથી પિક્ચર, કાર્ટૂન ફિલ્મ પણ જોઈ શકીએ છીએ. આપણે આગળ શીખી ગયા. 6 નંબર, તમે જે કાંઈ ટાઈપ કર્યું હોય તે ભૂસવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ થાય છે. તો આ વાક્ય કેવું છે? સાચું. બેકસ્પેસ કી અને ડિલીટ કી આ બંને કીથી આપણે ભૂસી શકીએ છીએ, બરાબર ને? તો આ વાક્ય સાચું છે. તો વિદ્યાર્થી મિત્રો જો તમને થોડું ઝાંખું દેખાતું હોય તો ફરીથી હું બોલી જાઉં છું. પહેલું વિધાન છે ખરા ખોટાનું, એમાં ખોટું આવશે. બીજા વિધાનમાં ખરું આવશે. ત્રીજું અને ચોથું એ બંને ખોટા આવશે. 5 અને 6 આ બંને વાક્યો સાચા છે. તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયો જોઈ અને તમારી સ્વાધ્યાય પોથીમાં સ્વાધ્યાય લખી નાખવાનું છે પેન્સિલથી, બરાબર ને? અને પછી તમારી કમ્પ્યુટરની નોટબુકમાં સારા અક્ષરે સ્વાધ્યાય હેડિંગ આપી અને આ સૂચના આપી છે એ લખવાની છે. આ કૌંસ લખવાની જરૂર નથી. જવાબના જે કૌંસ આપ્યા છે એને લખવાની જરૂર નથી. અને પછી 1 થી 12 સુધીની ખાલી જગ્યાઓ લખવાની અને ખાલી જગ્યાની અંદર જવાબો પણ લખવાના. ત્યારબાદ આ સૂચના બહુ લાંબી છે તો તમારે ખરું ખોટું, ખરા ખોટા એવી સૂચના આપી અને 1 થી 6 સુધીના ખરા ખોટા લખવાના અને એની સામે આ રીતે બોક્સમાં ખરા કે ખોટાની નિશાની કરવાની છે. તો તમારે નોટબુકમાં આ રીતે સ્વાધ્યાય પોથી અને નોટબુક બંનેની અંદર તમારે આ હોમવર્ક કરવાનું છે. આપણી શાળા જ્યારે શરૂ થશે ત્યારે તમારી નોટબુકો આપણે ચેક કરીશું, ખરું ને વિદ્યાર્થી મિત્રો? તો દરેક વિદ્યાર્થી લેસન કરવાનો આગ્રહ રાખે, બરાબર. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો, આવતા પીરિયડમાં આપણે નવા પાઠ સાથે ફરી મળીશું.